વ્યસાત કામ કરે ઈ જીતે, ધોરણ 9 વિષય ગુજરાતી. એમના કવિ છે નાથાલાલ દવે. તો આ કાવ્યની પ્રસ્તાવના અને કવિ પરિચય આપણે જોઈ ગયા છે, અને ઓનલાઈન લર્નિંગમાં આપણે કાવ્યની સમજૂતી પણ જોઈ ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ કાવ્યની સમજૂતી જોઈશું. આ કાવ્યમાં પહેલી પંક્તિ છે, કામ કરે ઈ જીતે રે માલમ, કામ કરે ઈ જીતે. આવડો મોટો મલક આપણો બદલે બીજી કઈ રીતે, પ્રશ્નચિહ્ન રે માલમ. તો અહીંયા ગાડી તડપડી ભાષાનો ઉપયોગ કરવામાં આવેલો છે. તો ઈ એટલે કે એ, માલમ એટલે કે વહાણમાંનો હિસાબ રાખનાર, જેને આપણે નાવિક પણ કહીએ છીએ. આવડો, આવડો એટલે કે આટલો. મલક એટલે કે દેશ પ્રદેશ. આપણો એટલે આપણો. તો હવે આ કાવ્ય પંક્તિમાં કવિ કહેવા માંગે છે કે જે કામ કરે એટલે કે જે મહેનત કરે એ જીતે છે નાવિક. આટલો મોટો આપણો દેશ બીજી કઈ રીતે બદલાશે, એટલે કે બીજી કઈ રીતે વિકાસ પામશે. આગળની પંક્તિ, ખેતર ખેડીને કરો સીમ સુહામણી, બાંધોળે નદીઓના નીર, માંગે છે દેશ આજ મહેનતની મજિયારી, અહીંયાના માંગે ખમીર રે માલમ. તો અહીંયા ગાડી સીમ એટલે કે ગામની સીમા, સોહામણી એટલે કે સુંદર, બાંધો એટલે કે બાંધવો, નદીઓના, નદીઓ એટલે કે નદીઓ, અને નીર એટલે કે પાણી, માંગે છે એટલે કે માંગવું, દેશ આજ મહેનત મજિયારી, મજિયારી એટલે કે સહિયારી, સૌ સાથે ભેગી મળેલી હોય એવી, અહીંયાના એટલે કે હૃદયના, માંગે એટલે કે માંગવું, ખમીર એટલે કે શક્તિ, ખમીર એટલે કે શક્તિ, સામર્થ્ય પણ કહેવાય માલમ. તો આ કાવ્ય પંક્તિમાં કવિ શું કહે છે કે ખેતર ખેડી ને સીમને સુંદર બનાવો, જે નદીઓના નીર છે એ નદીઓના નીર પર બંધ બાંધો. આજે દેશ એટલે કે આજે દેશ જે પ્રજા છે એ પ્રજાની પાસે સહિયારી મહેનત માંગે છે, અહીંયાની શક્તિ માંગે છે. ત્યાર પછી છે, લિયો ટ્રિકમભાઈ લિયો કોડારી, ને ઘર ઘર ગુંજો ચરખે, બાવડાના જોડે આ દુનિયા બદલવી, નજરું હોય એ નિરખીએ. તો અહીંયા ઘડી લિયો એટલે લો, ત્રિકમ એટલે કે જમીન ખોદવાનું એક ઓજાર, લિયો એટલે કે લિયો, અને કોડારી, કોડારી એટલે કે જમીન ખોદવાનું લાકડાના હાથા અને લોખંડના પાનાવાળું એક ઓજાર. ઘર ઘર ગુંજે ચરખો, ગુંજે એટલે કે ગુંજવું, અવાજ કરવો, અને ચરખે, ચરખે એટલે કે ચરખો, એને રેતીઓ કહેવામાં આવે છે, સૂતર કાટવાનું યંત્ર જે ગાંધીજી કાઢતા હતા. બાવડાના જોડે, બાવડું એટલે શું, કોણીથી ખભા સુધીનું બાહુ કે ભૂજા, એને બાવડું કહેવામાં આવે છે. બળ, જોડે એટલે કે બળે, અને બળ એટલે કે તાકાત. દુનિયા બદલવી એટલે કે દુનિયા બદલવી, નજરું હોય એ નિરખી રે, નજરું એટલે કે નજર, અને નિરખવું એટલે કે જોવું. તો હવે આ કાવ્ય પંક્તિમાં કવિ શું કહેવા માંગે છે કે ભાઈ હાથમાં ત્રિકમ લો અને હાથમાં કોડારી લો, ઘર ઘર ચરખો ગુંજી એટલે કે ઘરે ઘરે જે ચરખો છે એનો અવાજ આવે, બાવડાના બળે એટલે કે બાવડાની તાકાતથી આ દુનિયાને બદલવી છે, જેની પાસે નજર હોય એ જોશે એટલે કે જેની પાસે આંખ હશે તે જોઈ શકશે. ત્યાર પછી છે, ઊંચું ભણેલા તો ઓફિસમાં બેસે, નીકળે નહીં બહાર કોઈ રીતે, કાગળ ઉપર કરે કરામટુને, છાપા ચોંટાડે ભીતે રે માલમ. હવે ઊંચું ભણેલા એટલે કેવા, ઉચ્ચ શિક્ષિત, વધારે ભણેલા. બહાર એટલે કે બહાર, અહીંયા અડધો છે તો આપણે આખો બ લેવાનો બહાર. પછી છે કરામટું, કરામટું એટલે કે કસબ, કૌશલ, કારીગરી જેને કહેવાય છે તે. છાપા એટલે કે છાપા, કાગળિયા. ચોંતાડે એટલે કે ચોંતાડવું, અને ભીત એટલે કે દિવાલ પર. તો હવે આ કાવ્ય પંક્તિમાં કવિ શું કહેવા માંગે છે કે ઉચ્ચ શિક્ષિત જે બહુ ભણેલા હોય તે ઓફિસમાં બેસે છે, એ બહાર નીકળતા જ નથી,
એ પોતાનું કૌશલ્ય એટલે પોતાની જે કસબ છે, પોતાની જે કરામત છે એને કાગળ પર ઉતારે છે અને દિવાલ પર ચોંટાડી દે છે. એટલે કવિ કહે છે કે વધારે ભણેલા માણસો હોય છે તો ઓફિસમાં જ બેસે છે, ક્યારે બહાર નીકળતા નથી. તો એને ખબર નથી કે મહેનત શું કહેવાય. મહેનત શું કહેવાય એટલે કે જે ખેતરમાં કામો કરે છે, જે મજૂરી કરે છે, એ જેવી મહેનત કરે છે તેવી મહેનતો આ લોકો કરતા નથી. એ લોકો ઊંચું ભણેલા છે તો ઓફિસમાં બેસે છે અને ઓફિસમાં પોતાની જે કારીગરી છે એ કારીગરીને કાગળિયા પર ઉતારે છે અને એ કાગળિયાને દિવાલ પર ચોંટાડી દે છે. તો હવે છેલ્લી પંક્તિમાં જોજો, હાલો રે ખેતરને હાલો રે વાડીએ, વેરા અમોલીના વીતે, આજે બુલંદ સુરે માનવીની મહેનતના, ગાવો જય જય ગાર પ્રીતે રે માલમ. અહીંયા ગાડી હાલો એટલે કે ચાલો, ખેતર એટલે કે ખેતર, હાલો વાડી, હાલો એટલે કે ચાલો, વેરા એટલે કે સમય, અમૂલ્ય એટલે કે અમૂલ્ય કિંમતી, ના વીતે, વીતે એટલે કે પસાર થવું, આજે બુલંદ સુરે, બુલંદ સુર એટલે કે ઊંચો અવાજ, માનવીની મહેનત, ના મહેનત એટલે કે મહેનત, ગાવો એટલે કે ગાવું, અને જય જયકાર એટલે કે જય ઘોષણા, વિજય નાટ કહેવામાં આવે છે તે. તો હવે આ કાવ્ય પંક્તિમાં કવિ કહે છે કે ચાલો ખેતરમાં જઈએ અને વાડીમાં જઈએ, આ જે અમૂલ્ય સમય છે એ વીતી રહ્યો છે, એ વીતી રહ્યો છે, આજે બુલંદ અવાજે માનવીની મહેનતના પ્રેમપૂર્વક જય જયકાર ગાઓ. એટલે છેલ્લી પંક્તિમાં કવિ કહે છે કે ચાલો ખેતરમાં જઈએ ને વાડીમાં જઈએ, આ અમૂલ્ય સમય વીતી રહ્યો છે, આજે બુલંદ અવાજે માનવીની મહેનતના પ્રેમપૂર્વકના જય જયકાર ગાઓ. તો હવે આ કાવ્યની સમજૂતી અહીંયા પૂર્ણ થાય છે. તમારે તમારી નોટબુકમાં શબ્દ સમજૂતી જે છે ચોપડીમાં એ લખવાની રહેશે અને આના પછી આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું. એ સ્વાધ્યાયના પ્રશ્નો ચર્ચા થયા પછી જ તમારે નોટબુકમાં લખવાના રહેશે. વિરુદ્ધાર્થી શબ્દ, તળપદા શબ્દ ચોપડીમાંથી લખવાના છે અને સ્વાધ્યાયની ચર્ચા થયા પછી સ્વાધ્યાય તમારા નોટબુકમાં લખવાનું છે. તો આજે આપણે કાવ્યની સમજૂતી અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોયું છે કે આ આખી કાવ્યમાં આપણને મહેનતનું મહત્ત્વ દર્શાવેલું છે કે કામ કરે એ જીતે. કાવ્યમાં કવિએ મહેનતનું ફળ સમજાવ્યું છે. ભારત એક વિશાળ દેશ છે, એનો વિકાસ કરવો હોય તો સાથે મળીને મહેનત કરવી પડે. ભારત કૃષિ પ્રધાન દેશ છે, આથી સૌ પ્રથમ ખેતર ખેડી ને સીમને સુહામણી કરવી પડે. નદીઓને જોડીને એના નીર ભારતના ખૂણે ખૂણે પહોંચાડવાના છે. એટલે જ ભારત દેશ એમની પ્રજા પાસે સામૂહિક મહેનતની અપેક્ષા રાખે છે. હાથમાં ત્રિકમ અને કોદારી લઈ ખેતરો ખેડવાના છે અને ઘરઘરમાં જઈને રેતીઓ ચલાવવાના છે. પ્રજાના હૈયામાં ખમીર હશે તો તેઓ પોતાના બાવડાના બળે માત્ર ભારત દેશને જ નહીં પણ સમગ્ર વિશ્વનો ચહેરો બદલી શકશે. દરેક વ્યક્તિએ સ્વાવલંબી થવાનું છે અને મહેનત કરીને પોતાનું સ્વમાન જાળવવાનું છે. જે મહેનત કરે છે એ જીતે છે, તેથી મહેનતનો જય જયકાર થાય છે. આમ અહીં આપણને કવિ મહેનતનો મહિમા દર્શાવે છે. તો આ સાથે હું કાવ્યને અહીંયા પૂર્ણ કરું છું. આગળની ચર્ચા આપણે આગળના પીરિયડમાં કરીશું.